માયાનગરી મુંબઈ માં આપણું હાર્દિક સ્વાગત છે ભાઈ. જો ટ્રાફિક થી સ્વાગત થયું ભાઈ આપણું. એ રેન્ડમલી મેં ભેગા થઈ ગયા એ ભાઈ છે વડોદરાના, અને મારી બાઇક નું પાર્સિંગ જો 006. તો મને કે તમે વડોદરાના છો, મેં કીધું હા. એ તે ગુજરાત ચેકપોસ્ટ હતી, અને નેક્સ્ટ હવે જે આવી છે તે મહારાષ્ટ્રની ચેકપોસ્ટ છે. બોમ્બે માં એન્ટ્રી માં જ કઈક અલગ જ રોનક આવી ગઈ. જો ભાઈ લેફ્ટ સાઈડ જાય છે રસ્તો પુના, અને સીધો જાય છે બોમ્બે સિટી માં. જોરદાર લાગે છે ભાઈ, જો બિલ્ડિંગ સામે જબરજસ્ત 5 ટાવર ઉભા લાગે. જો અત્યારે આપણે પહોંચ્યા છે વાપીમાં. 245 કિલોમીટર રોડ વાપી થયું છે આપણું. હવે વાપી મતલબ બધું બાકી છે 10-11 કિલોમીટર જેવું, પણ મતલબ વાપી ચાલુ થઈ ગયું છે 10-15 કિલોમીટર જેવું બાકી છે. અને ફર્સ્ટ ઓફ ઓલ આપણે હવે ઈચ્છા છે કે ભાઈ કોઈ બી પેટ્રોલ પંપ આવે નજીકમાં એટલે પેટ્રોલ ફરી ફૂલ કરી લઈએ. ફ્યુઅલ ટેન્ક જેટલી વધે જેટલી બાકી છે એટલી હવે, કેમ કે મહારાષ્ટ્રમાં છે ને હવે પાછું પેટ્રોલનો પ્રાઇસ પાછા 108 કે 110 રૂપિયા છે, એટલે આપણા કરતાં 12 થી 14 રૂપિયા વધારે હશે. એટલે એના કરતાં બેટર રહેશે કે આપણે નજીકમાં કોઈ બી પંપ આવે બોર્ડર પહેલાં, મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર પહેલાં, એટલે ફરી પેટ્રોલ ફૂલ કરી લઈએ. જેટલાનું છે એટલાનું ફરે પુરાવું તો પડશે જ, પણ આ તો નજીકમાં છે અને ઓલરેડી આપણી પાસે જગ્યા પણ છે તો પૂરાઈ લઈએ. કેમ કે આગળ પછી ફરી 15 રૂપિયા આપણા થાય, 12 કે 15 રૂપિયા તો આઈ થિંક હશે જ. ગુજરાતમાં 96 કે 97 છે, 96 છે આપણી સાઈડ વડોદરા સાઈડ. હવે આ સાઈડ મેં ખબર નથી, પણ આઈ થિંક 96 કે એટલા જ હોવા જોઈએ, સમથિંગ 50-60 પૈસાનો ફરક હશે. એટલે ગુજરાતમાં મહારાષ્ટ્રમાં વધારે આપવું એના કરતાં અહીંથી પૂરાઈને આપણે આગળ જઈશું, કેમ કે 12-15નો ફરક પડશે. અને હવે આવશે આઈ થિંક હવે 20-30 કિલોમીટર પછી ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર આવશે હવે. એટલે આપણું ટાર્ગેટ હતું કે 8 વાગ્યા સુધી પહોંચવાનું, 11:50 થઈ છે, અને ધીમે ધીમે તાપ આવે છે, પણ આપણને વાંધો નહીં આવતો. ગાડી આપણી સરસ એક કન્ટિન્યુ ચાલ્યા કરે છે. બસ હવે કોઈ પંપ આવે નહીં યાર ભાઈ, હવે ત્યાં સ્ટોપ લઈને આપણે ફ્યુઅલ અપ કરાવી લઈએ. દમણ માટેનો રસ્તો આવી ગયો છે ભાઈ. જો દમણ જવું હોય તો અહીંથી નીચેથી રાઈટ સાઈડ દમણ જવાય છે, અને આપણે સીધું બોમ્બે બાજુ જવાનું છે, એટલે સીધો જ રસ્તો છે. વિરાર સાઈડ જવાનું છે આપણે, અને દમણ બાજુ નીચે રેન્જ છે, ઓવરબ્રિજની નીચે રહીને. હાઈવે પર ભાઈ જેમ તેમ રસ્તા ક્રોસ કરશે આ લોકો ભાઈ. આપણી સાઈડ એકદમ પંપ આવતો નથી યાર, રાઈટ સાઈડ આવે છે બધા. હા સર, આવી ગયો એચપીને પંપ આવ્યો ભાઈ, ચાલો નજીકમાં. કેમ કે હવે દમણ આવ્યું છે, હવે બોર્ડર આવતા વાર નહીં લાગે હવે ગુજરાતને મહારાષ્ટ્રની. એક ઇન્ડિયન ઓઇલ પંપ આવ્યો છે, અને આગળ છે એચપીસી. હા આમ ભરીને જવાનું કે આપણે સીધા જતા રહીએ એચપીમાં. એચપીમાં ફરી ફૂલ કરાવી દઈએ આપણે. આગળ 97 ભાવ છે ભાઈ. કર દો ફૂલ. કેટલી રહી બોર્ડર હજુ મહારાષ્ટ્ર ગુજરાતની બોર્ડર? કેટલી રહી? 35 કિલોમીટર હજુ. કંઈ નહીં, આપણે પહેલાં પૂરી લીધું પેટ્રોલ. અને વાપી દસ વાપી લાગે ને બધું. હવે કર દો ફૂલ, પછી આગળ મહારાષ્ટ્રમાં કેટલા? 108 કે ખરા? 110. અરે 12-13 રૂપિયા વધારે ને. આવી ગઈ 550 નું કરી દો. ચાલો આપણે થોડું એડવાન્સમાં ફ્યુઅલ અપ કરી લીધું, કંઈ વાંધો ના આવે. 30 કિલોમીટર બોર્ડર છે એટલે એ હવે, પણ હવે શાંતિ બોમ્બે પહોંચતા સુધી. તાપ ધીમે ધીમે ભાઈ ઉપર આવે છે, પણ આપણે કેવા સેફ્ટી ગેર ને જેકેટ ને હેલ્મેટ પહેરેલું છે એટલે બહુ ખબર નથી પડતી, પણ ગરમી ફીલ થાય છે ભાઈ, એમ લાગે છે એવું. ચાલો ભાઈ હવે ફરી નીકળીએ બોમ્બે બાજુ. જય શ્રી રામ. 30 કિલોમીટર મહારાષ્ટ્ર પર આપણે 5 મિનિટનો રેસ્ટ લઈએ. મહારાષ્ટ્રમાં એન્ટ્રી લીધા પછી જબરજસ્ત ભાઈ લોકેશન છે. શું લોકેશન જોવો યાર તમે, મસ્ત. શું કહેવાય એને, ધોધ કેવો કે શું કેવો એને હવે, પણ લોકેશન બહુ જોરદાર છે. હવે આપણે આગળ રહી ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર આગળ છે, પણ આ લોકેશન જોઈને એટલે હું ફરતે ઊભો થઈ ગયો યાર. જબરજસ્ત લોકેશન છે, મસ્ત.
કિલોમીટર ચેકપોસ્ટ પૂડે આહે ભાઈ 200 મીટર પછી મહારાષ્ટ્રની ચેકપોસ્ટ આવે છે ભાઈ આગળ ગઈ તે ગુજરાત ચેકપોસ્ટ હતી અને નેક્સ્ટ હવે જે આવી છે તે મહારાષ્ટ્રની ચેકપોસ્ટ છે મહારાષ્ટ્ર ચેકપોસ્ટ આવી છે ભાઈ આપણે આઈ થિંક રોંગ સાઈડ એન્ટ્રી મારી લીધી પણ કંઈ વાંધો નહીં પેલી સાઈડ જવાનું હતું કંઈ વાંધો નહીં અહીંથી એન્ટ્રી લઈ લઈશું આપણે આ છે મહારાષ્ટ્રની ચેકપોસ્ટ અને પહેલાં જે ગઈ તે ગુજરાત ચેકપોસ્ટ હતી જો અહીંયાથી ઓફિશિયલ મહારાષ્ટ્ર સ્ટાર્ટ પોલીસ બંદોબસ્ત પણ ફૂલ છે આ બધું ચાલો ભાઈ આપણે ઓફિશિયલી મહારાષ્ટ્રમાં એન્ટ્રી કરી ચૂક્યા છે હવે એન્ટ્રી થઈ ગઈ હતી પણ આ ઓફિશિયલ ચેકપોસ્ટ આવી ગઈ ભાઈ મહારાષ્ટ્રની નેક્સ્ટ ટાઈમ સુધી કદાચ પહેલાં મહારાષ્ટ્રની ક્રોસ કરીશું પછી ગુજરાતની ક્રોસ કરીશું એટલે બંને જગ્યાએ ચેકિંગ થશે આપણું ગુજરાત મહારાષ્ટ્રની પણ અને ગુજરાતની પણ તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છે 397 કિલોમીટર ઓલ અમારું થયું છે 397 અને લેફ્ટ સાઈડ જાય છે રસ્તો પૂના અને સીધો જાય છે બોમ્બે સિટીમાં બસ તો આપણે જવાનું છે બોમ્બે સિટીમાં થાણેવાળો રસ્તો પકડવાનો છે ચાલો હોટેલ ફાઉન્ટેન લેફ્ટ સાઈડ જે છે ને હોટેલ ફાઉન્ટેન હવે મુંબઈ એન્ટ્રી આવી ગઈ મતલબ મુંબઈ હજુ બાકી છે 51 કિલોમીટર અને આ સાઈડનો રસ્તો સીધો મતલબ બાયપાસ છે પુણે નાસિકવાળો હાઈવે અને સીધો મુંબઈ સિટીમાં તો તમારે જો કહે છે મુંબઈ સિટીમાં ના જવું અને પુના ડાયરેક્ટ જવું અને બાયપાસ નાસિક પુના તો લેફ્ટ સાઈડ લેવાનું ફાઉન્ટેન હોટલથી લેફ્ટ સાઈડ અને મુંબઈ સિટીમાં જવું હોય તો ફાઉન્ટેન હોટલથી સીધું ઓલમોસ્ટ આપણે મુંબઈમાં એન્ટ્રી થઈ ગઈ છે મતલબ હવે 50 કિલોમીટર જેવી મુંબઈ સિટી છે 397 થયું કિલોમીટર એટલે મતલબ 450 જેવું સમથિંગ ઓલ ઓવર બોમ્બે થશે મતલબ 450 કિલોમીટર જેવું ના આ બધો એરિયા યાદ છે થોડો ઘણો કેમ કે લાસ્ટ ટાઈમ હિરણે જ અમે લોકો ના લાસ્ટ ટાઈમ અમે લોકો છે ને ડાયરેક્ટ મહાબલેશ્વર જવાનું હતું એટલે ફાઉન્ટેન જ લેફ્ટ સાઈડ લીધેલું અમે લોકો અને આ જાય છે બોમ્બે સિટીમાં અને ટાઈમ થયો છે અત્યારે કમ્પ્લીટ 2:45 કન્ટિન્યુ ડ્રાઇવિંગ કર્યું ભાઈ અમે લોકોએ મેં અને મારી બાઇક બસ ચાલ ચાલ જ કરીએ છીએ અમે ત્યારે 3 વાગ્યા સુધીમાં આપણે બોમ્બેનું ટાર્ગેટ છે ભાઈ પહોંચવાનું મતલબ ઓલમોસ્ટ પહોંચી તો ગયા છે બોમ્બે સિટીમાં 50 કિલોમીટર છે મતલબ એવું અંદર હવે તો આ ઘાટવાળો એરિયા સારો થઈ ગયો છે અહીંથી હવે બોમ્બેમાં એન્ટ્રીમાં જ કંઈક અલગ જ રોનક આવી ગયો જો ભાઈ સામે કેટલી મોટી મોટી બિલ્ડિંગો દેખાય છે અને આમ એકદમ માહોલ જ એક અલગ બની ગયો જો ચારે ચારે બિલ્ડિંગ જ બિલ્ડિંગ મતલબ ઓલમોસ્ટ આપણે મુંબઈ સિટીમાં તો એન્ટ્રી થઈ ગયા છે અને અહીંયાથી હવે મતલબ અલગ અલગ જગ્યાએ અલગ અલગ એરિયામાં જવાશે એવું છે હવે આપણે જે જગ્યાએ જવાનું છે એ સિદ્ધિવિનાયક મંદિર જવાનું છે મતલબ દાદર એરિયામાં જવાનું છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ત્યાં પહોંચીએ કેમ કે અહીંથી થોડું છે દૂર સાઈડમાં હવે લઈને આપણે ગૂગલ મેપ ચાલુ કરી દેવું પડશે હવે આ સ્ટેન્ડનો ઉપયોગ થશે ભાઈ એવું છે બોમ્બેમાં તો આપણે એન્ટ્રી થઈ જ ગઈ છે ઓલમોસ્ટ હવે કેમ કે આ બધું બોમ્બે જ છે બોમ્બેના થોડા આઉટર સાઈડ છે એવું માયાનગરી મુંબઈમાં આપણું હાર્દિક સ્વાગત છે ભાઈ જો ટ્રાફિકથી સ્વાગત થયું ભાઈ આપણું માયાનગરી મુંબઈ સપનો કા શહેર મુંબઈ 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 એન્ટ્રી થઈ ગઈ છે મુંબઈમાં પણ ટ્રાફિકથી આપણી ખતરનાક ટ્રાફિકથી એન્ટ્રી થઈ છે આપણી મુંબઈમાં ટ્રાફિક તો મળવાનો જ ભાઈ અગર તમે બોમ્બેમાં ફરો એ નોર્મલ ટ્રાફિકમાં જ તમારે ફરવું પડશે એવું છે
હવે મારે એક જગ્યાએ સાઈડમાં લેવી છે, ગૂગલ મેપ એડ કરીને એંગલ લગાવવું છે, પણ ટ્રાફિક એવો છે એટલે મારી સાઈડમાં લેવાયું છે જ ને એવું. આ દહીસર આવ્યું, દહીસર દહીસર ટોલ પ્લાઝા પડે છે અત્યારે આપણે, મતલબ બોમ્બેમાં જ આવી ગયા છે. હા ભાઈ ઉભા રહો 2 મિનિટ, ઊભું તો રહેવું જ નહીં કોઈને, એવું છે ભાઈ મુંબઈમાં. ફાસ્ટેગ નથી ભાઈ, ડબલ ટોલ ટેક્સ લીધો ભાઈ આગળ મારા પાસે. ગરમી ભાઈ બોમ્બેમાં છે ભાઈ, હેવી ગરમી છે. હમણાં નીકળી જાવ તો ભાઈ ટુલર વાળાને. ઓકે ચાલો હવે ફોર વ્હીલ વાળા ભાઈ તમે, હું ફર્સ્ટ ઓફ ઓલ સાઈડમાં લઈ લઉં ગાડી, બસ પછી અહીંથી હવે હું છે ને ગૂગલ મેપ લગાવી લઉં. હા આરામથી સંધિ ચાલે કરું, કેમ કે મુંબઈમાં ગૂગલ મેપ વગર તો અઘરું છે. કોઈ લોકલને લઈ આવો, નહીં તો કોઈ ગૂગલને લઈ આવો. જોરદાર લાગે છે ભાઈ, જો બિલ્ડિંગ સામે જબરજસ્ત 5 ટાવર ઊભા એમ લાગે. જો મુંબઈ 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 સપનો કા શહેર, એમને એમ થોડું ભાઈ કહે છે આગળ 1 2 3 4 5 બિલ્ડિંગ કેવી લાગે છે જો ભાઈ, ઊભી કેવી લાગે છે કંઈક એમ જ ના ઊભી કશું કેમ, પણ એ બિલ્ડિંગ છે. આપણે અત્યારે દાદર સાઈડ જઈએ છીએ, બોમ્બેમાં એન્ટ્રી થઈ ગઈ છે અને દાદર સાઈડ જઈએ છીએ આપણે, બોરીવલી પશ્ચિમ, બોરીવલી વેસ્ટ આ રસ્તો છે. દાદા નીકળી જશે, 20 કિલોમીટર દાદર છે, 20 કિલોમીટર દાદા દાદા રહી છે ભાઈ બોમ્બેમાં. બોમ્બેમાં બોમ્બે પહોંચી ગયો છું ઓલમોસ્ટ, અત્યારે બોરીવલીમાં ઊભો છું. ગૂગલ મેપ સેટ કરતો સાઈડમાં ઊભો હતો, આ ઓવરબ્રિજ છે, અત્યારે બોરીવલીમાં છું અને હું સાઈડમાં આ સાઈડ ઊભો હતો અને આ ભાઈ મને મળી ગયા, ભગવાનભાઈ ગોસ્વામી. એ રેન્ડમલી મેં ભેગા થઈ ગયા, એ ભાઈ છે વડોદરાના અને મારી બાઇકનું પાર્સિંગ જોયું 006. તો મને કે તમે વડોદરાના છો, મેં કીધું હા, એટલે હું વડોદરાનો છું. એટલે મને શું કહેવાય આમ કંઈક અલગ જ ફિલિંગ આવી. એમનું નામ ભગવાનભાઈ છે, ભગવાનભાઈ ગોસ્વામી, વડોદરાના પ્રોપર છે, અહીંયા જોબ કરે છે 5 વર્ષથી. પણ જેવું મળે ને મને ભગવાન જેવી ફિલિંગ આવી કે સાક્ષાત ભગવાન લઈ ગયા, કેમ કે આટલા બધા દૂર એટલે બોમ્બેમાં ગુજરાતી માણસ એમ પ્રોપર વડોદરાના મળી જાય ને, એટલે ભગવાન મળ્યા જેવું છે ભાઈ. ભગવાનભાઈ તમે શું કહેવાય આમ સાક્ષાત ભગવાન મળી આવ્યા છે ભાઈ, કેમ કે ભાઈ છે ને 5 વર્ષ ત્યાં આગળ જોબ કરે છે. હું બોરીવલીમાં જસ્ટ એન્ટ્રી લીધી બોમ્બેમાં મેં, અને સાઈડમાં ઊભો રહ્યો મેં ગૂગલ મેપ સેટ કરવા માટે. તો આ ભાઈ સાઈડમાં ઊભા હતા તો મને પાર્સિંગ જોયું મારું વડોદરાનું, તો ભાઈ કે 06 છે આ બરોડા છે, હા બરોડા છે, એટલે ગુજરાતી છે. હું તમને કીધું ભાઈ તમે યાર ગુજરાતી બોલો, ભગવાન જેવું લાગ્યું મને યાર. ભાઈ મને થોડી ગાઈડન્સ આપી છે, કઈ જગ્યાએ રૂમ લેવાની, કઈ જગ્યાએ રોકાવાનું અને કઈ જગ્યાએ સ્ટે કરવાનું તે બધું. હવે તો ભાઈને મેં કોન્ટેક્ટ નંબર લીધો છે, કંઈક જરૂર પડે તો ભાઈ તમને કોન્ટેક્ટ કરીશું, બરાબર છે. ભાઈ બોમ્બેમાં નવા છે, તમે જૂના થઈ ગયા છો બોમ્બેમાં, કારણ કે તમે 5 વર્ષથી તમે આગળ જરા બોમ્બે જવા માટે જૂનું થઈ ગયું છે. તો ભાઈ આપણે જરૂર પડે તો ભગવાન મને યાદ કરીશું, તો ભગવાન મને આવશે આપણા માટે ભગવાનભાઈ. ચાલો તો મળીએ આપણે. હવે આપણે આયા ભાઈ જોયો છે, આ ભાઈ આગળ ઊભા છે જે વડોદરાના મને મળ્યા ને તે હોટેલ માટે આવ્યા છે હવે સુરતખોડમાં. નહીં હોટેલના રેટ થોડા વધારે છે, કેમ કે આપણે છે મુંબઈમાં એવું છે, એટલે આવા ભાઈ એક બે જગ્યાએ લઈ જાય છે. અત્યારે છે આપણે બોરીવલીમાં છે, કાંદીવલી નજીક જઈએ છીએ આપણે. હવે શું છે હવે જોઈએ, કેમ કે મુંબઈમાં આવ્યા છીએ પ્રમાણે થોડા રૂમના રેટ તો રહેવાના જ. વેલકમ ટુ મુંબઈ સિંઘમ ભાઈ. મહા મહેનતે લાસ્ટમાં આપણે રૂમ મળી ગઈ છે કાંદીવલી ઈસ્ટમાં. અત્યારે છું કાંદીવલી ઈસ્ટમાં, હોટલ નાળંદા મળી ગઈ છે. જે ભાઈ વડોદરાના જે ભાઈ હતા ને એ જ ભાઈ મને હેલ્પ કરી ભાઈ, અને એ જ ભાઈ અહીં સામે કામ કરે છે અને એના વર્ક પ્લેસની સામે જ આપણી હોટલ છે, મતલબ નાલંદા હોટલ આ પાછળ જે દેખાય ને તે હોટલ છે આ ભાઈ આ તે. અને ભાઈ આ ભાઈને સ્પેશિયલ થેન્ક્સ છે ભાઈ, ભાઈએ મને બહુ મદદ કરી છે, આ ભાઈને મને હોટલ મળી છે ભાઈ, કેમ કે આ નાલંદા હોટલ એના વર્ક પ્લેસની એકદમ સામે જ છે ભાઈ, સામે કામ કરે છે અને હોટલ સામે જ છે, મતલબ એમ તો 2 દિવસ માટે આપણે બુક કરી છે આગળ. આ કાંદીવાલી ઈસ્ટમાં છે હોટલ નાલંદા એ રહી, અને આપણે 3rd ફ્લોર પર ઉપર છે, પાર્કિંગ તો અંદર આવી જશે આપણી ગાડી, અને આ ભાઈ સામે જોબ કરે છે. મળતા રહેશું સાંજે પાછા, આપણે ફ્રેશ બેસાને આવું છું પાછો, બરાબર મળીએ આપણે. ચલો બાઇક પર આપણી કમ્પ્લેટ લાગી ગઈ છે, ચેકિંગ માટે પ્રોસેસ કરવાની છે, કરી દઈએ પહેલાં આપણે. ફર્સ્ટ ઓફ ઓલ તો આપણો સામાન છે, પ્રોસેસ ચાલુ છે આગળ. આ રીતની કંઈ આપણી રૂમ છે જો ભાઈ, એકદમ મિની રૂમ ટૂર કરાવું તમને. આ છે એન્ટ્રન્સ, આ છે બેડ છે અને
વસ્તુ મૂકવા માટેનું આલું છે ભાઈ, હેલ્મેટ મૂક્યું છે, આગળ રૂમાલ આપ્યો છે લોકોએ, આ નાનું કબાટ છે, ટેલિફોન છે નીચે કોલ કરવા માટેનો, અને આ મોટો મિરર છે ભાઈ. બસ આઈને કપડાં જ કરાવ્યા છે ભાઈ, ગરમી ગરમી થઈ ગઈ છે. અને નીચે છે ને હમણાં જે આપણે બાઇક મૂકી એ એરિયા છે, મતલબ સામે ઉભો છું આગળ એ એરિયા છે. અને સરસ ક્લીન બાથરૂમ છે, ફર્સ્ટ ઓફ ઓલ એ જ આપણને એ વસ્તુ જોઈએ છે એવું. અને ભાઈ જો આખો દિવસ આજે ગરમી ગરમી આખી ટી શર્ટ મારી ભીની થઈ ગઈ, કોઈ જગ્યાએ બાકી નહીં મારી ટી શર્ટ ભીની ના થઈ, એમ ચારે બાજુથી ભીની ભીની થઈ ગઈ છે. થાકી ગયો છું ભાઈ, બહુ ખતરનાક થઈ ગયો છું આજે તો. મોબાઈલથી એટલે શૂટ કરું છું કે ભાઈ ગોપ્રો અને હેલ્મેટ છે ને એડવાન્સમાં પેલા ભાઈ ઉપર મૂકી ગયા સામાન, એટલે મોબાઈલથી મારે શૂટ કરવું પડે એવું હતું. કેમ કે છે ને આ પેલા ભાઈ હેલ્મેટ ને બધું સામાન છે ને ઉપર આવીને મૂકી ગયા. મેં કીધું ઉભા રહો એમ, તો કાંઈ ઉપર સામાન મૂક્યા હોય તમે તેમથી ચેક ઇન કરી દો એવું. મેં કીધું કંઈ વાંધો નહીં, ચાલો મોબાઈલ શૂટ કરી લઈશ તેમથી. આપણે મળીએ આપણે ફાસ્ટ 10 મિનિટ પછી, કેમ કે આજે થાકી ગયો છું ઘણો બધો. પહેલાં પહેલાં હું ફ્રેશ થઈશ, ફ્રેશ થઈને પછી આપણે મળીએ. બરાબર છે મિરર, હા ભાઈ બરાબર, જો પાસે મિરર પણ છે. ફ્રેશ બેસ આપણે પછી આરામથી મળીએ. તો ભાઈ સરસ ફ્રેશ થઈ ગયો છું, કમ્પ્લીટ એકદમ પરફેક્ટ. સવારના ભાઈ જેવો છોલાવી નીકળ્યો તો આમ કન્ટિન્યુ ભીનો ભીનો પડશે, ઓર જ છું એમ. રાઇડિંગ જેકેટ પ્લસ ગરમી અને પ્લસ કન્ટિન્યુ ગાડી તાપમાં ચાલવાની, એટલે મેં કીધું ભાઈ કંઈ વાંધો નહીં, હવે અહીં જાઉં છું નીચે હું. કારણ કે કાલે કયા કયા લોકેશન ફરવાના છે અહીંયા આગળ સૌથી મોટા મોટો પ્રશ્ન એટલે શું, પાર્કિંગ. પાર્કિંગનું કોઈ જ ઇલાજ નથી આગળ, એટલે એ લોકો કહે તમે બાઇક લઈને ફરવું બહુ મુશ્કેલ થશે એમ. એટલે જઈએ છીએ નીચે, બધું ચાર્જ થાય છે, ગોપ્રોની બેટરી ચાર્જ થાય છે, મોબાઈલ ચાર્જ થાય છે, એમાં ચાર્જરો ધીમે ધીમે પડ્યા છે, હવે એને કાલે જઈશું તો ખરું ક્લિયર કરીશું. પણ આપણે નીચે મળીએ આપણે પહેલાં પહેલાં તો એ જ, કેમ કે પ્રશ્ન આગળ એ છે કે ભાઈ અહીંયા આગળ બાઇક લઈને ફરવું બહુ મુશ્કેલ છે. એટલે નીચે આપણે મળીએ, જે રિસેપ્શન પર છે ને ભાઈ મને કીધું તમે આવો સાંજે આપણે વાત કરીએ, તો જઈને આપણે વાનથી વાત કરીએ છીએ શું છે તમને જણાવું છું. ભાઈ અત્યારે વાગ્યા છે કમ્પ્લીટ 8:30 અને નક્કી એવું થયું છે કે નાઇટ વ્યૂ માટે 2-3 લોકેશન હતા, પણ હવે અહીંયા લોકલ મને માહિતી મળી ગઈ છે તો કાલ સવારે ફરવા જવાનું છે એમ પણ, અને આજે વ્લોગ એડિટ કરવાનો છે અત્યારે મારે, તો અત્યારે રાત્રે જવાની ઈચ્છા નથી. વિચારું છું પહેલાં પહેલાં તો હું જમી લઉં ફર્સ્ટ ક્લાસ, નજીકમાં એક હોટલ કીધી સંજીવ હોટલ કીધી છે નજીકમાં એક બેસ્ટ જમવા માટે, ત્યાં જમી લઈએ પછી નક્કી કરીએ. અત્યારે પાછું હું રૂમ પર આવી ગયો છું, બધો સામાન કાઢ્યો, પાવર બેંક પણ ચાર્જમાં મૂકી દીધી, મોબાઈલ થોડો ચાર્જ કરવાનો તો કર્યો મેં, અને પાછા ઉપડે છે હવે થોડું ખાઈ લઈએ સવારનું મસ્ત પેલું આળુ પરોઠા પરોઠા ચાલે, કારણ કે આળુ પરોઠા સબર જશે તો એટલે આખો દિવસ નીકળી ગયો સરસ બેસ્ટ. બસ તો અત્યારે જઉં છું, મળું પાછું આવીને હું, શું પ્રોબ્લેમ તમે જણાવો. અત્યારે ભાઈ છે ને હું આવ્યો છું કાંદીવાલી લોકલ ટ્રેન છે ને જેને સ્ટેશન પર મતલબ એના નજીકમાં જ છે, અને આપણે આ સંદીપમાં શુદ્ધ શાકાહારીમાં આવ્યા છે જમવા માટે, અને જબરદસ્ત ભાઈ એટમોસ્ફિયર છે માહોલ મુંબઈ લોકલનો, મુંબઈ લોકલ ટ્રેનનું છે. અને પાછળ જો ઉપર મેટ્રો છે. તો ફાઇનલી ભાઈ જમી લીધું છે અને જમીને પાછો આવી ગયો છે રૂમ પર. હું આજે કોઈ પ્લાનિંગ કરવું નથી યાર, થોડો રેસ્ટની જરૂર છે, હજુ એડિટિંગ કરવાનું છે, 1 કલાક થશે એડિટિંગનું મારે જો કમ્પ્લીટ. તો ભાઈ આજનો વિડીયો મારો અહીંયા પૂરો થાય છે, જો વિડીયો ગમે તો લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ના ભાઈ. ચેનલ પર જો નવા નવા વિઝિટ કરતા હોય મારા વિડીયો મારે તો સબસ્ક્રાઈબ બટન દબાવજો, તો મારા વિડીયો આવશે ને તરત તમને ખબર પડી જશે. બરાબર છે, તો મળીએ આપણે કાલ સવારે મુંબઈ દર્શન માટે. બરાબર છે, જય શ્રી રામ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.